આજે છે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. પીએમ મોદીના નેતૃત્વમાં આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો સમારોહ અને તેનું આયોજન પણ અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. વાત કરીએ ગુજરાતની તો મુખ્યમંત્રી કે જેઓ નડાવેટ પહોંચ્યા છે અને ત્યાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક તરફ અમદાવાદમાં ઉજવણી કરશે, તો બીજી તરફ મુખ્યમંત્રી કે જેઓ નડાવેટ ખાતે ઉપસ્થિત છે અને ત્યાં બીએસએફના જવાનો સાથે તેમણે યોગ દિવસની ઉજવણી કરી, જેની સીધી તસવીરો સામે આવી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ તેમની સાથે હાજર છે. સ્વયં સમાજ માટે યોગનો આ મેસેજ, રોગ યોગ બગાડે રોગ. અને એ જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીધી તસવીરો નડાવેડથી જે સામે આવી રહી છે, આ લાઈવ દ્રશ્યો કે જ્યાં તેઓ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, તમામ લોકોને સાથે રાખી. એક તરફ સુરતમાં પણ સીઆર પાટીલ કે જેઓ પહોંચ્યા છે યોગ દિવસની ઉજવણી કરવા માટે, મોટી સંખ્યામાં સુરતવાસીઓ પણ જોડાયા છે. મહત્વનું છે કે ગત વર્ષે સુરતમાં જે અનોખો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો કે જ્યાં અદ્ભુત રીતે બ્રિજ ઉપર અનેક લોકોએ સાથે મળી અને યોગ દિવસની ઉજવણી કરી હતી, અને આજે પણ સુરત હોય, અમદાવાદ હોય કે આખું ભારત, તમામ જગ્યાઓ પર ખૂબ સુંદર રીતે આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહ સિંધુ ભવન ખાતે ગોટેલા ગાર્ડનમાં કે જ્યાં તેઓ યોગ દિવસની ઉજવણી કરવાના છે. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. થોડી જ વારમાં અમિત શાહ પણ પહોંચી જશે શ્રીનગરના દાલ લેક પાસે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગ દિવસની ઉજવણી કરવાના છે. વર્ષ 2014 21 જૂન કે જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ તેને યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો, અને આ તમામની નો જે શ્રેય છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. આધ્યાત્મ અને યોગ જે ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને તે વિશ્વ સુધી પહોંચાડવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે સમયે કર્યું. ચાર તસવીરો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. તો અશ્વિની વૈષ્ણવ કે જેમણે દિલ્હીમાં યોગ કર્યા, એક તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેઓ પણ વહેલી સવારથી કાર્યક્રમમાં પહોંચી ચૂક્યા હતા ને યુપીના અલગ અલગ લોકો સાથે તેમણે યોગ કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, જેમણે પણ સુરતમાં યોગ કર્યા. અને આ સીધી તસવીરો ચાર આપની ટીવી સ્ક્રીન પર, પહાડો પર, પાણીમાં, જમીન પર, તમામ જગ્યાઓ પર આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગો માટે અલગ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. આજના દિવસે સગર્ભા મહિલાઓ માટે પણ અલગ અલગ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. મહત્વનું છે કે જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધી છેલ્લા 9 વર્ષમાં જ્યારે જ્યારે પણ તેમણે સંબોધન કર્યું છે ત્યારે તેમણે કહ્યું છે કે યોગ દિવસ એ માત્ર એક દિવસ કરવા માટે, યોગ માટે મનાવવો ન જોઈએ, એ દિવસે પ્રણ લેવું જોઈએ કે આખું વર્ષ નિરોગી રહેવા માટે આપ યોગ કરો, એક થોડો સમય આપ પોતાના માટે પણ કાઢો. અને આજના દિવસે પણ શરીર, સમાજ, અંતરાત્મા અને તેની સાથે મનઃશક્તિ, જીતની શક્તિ અને લોકોને સાથે લઈને ચાલવાની વાત, એક શાંતિની વાત સાથે પ્રધાનમંત્રી સંબોધન કરી શકે છે. આપ જોઈ રહ્યા છો કે નેવીના જે જવાનો છે તેઓ પણ કેવી રીતે એક સાથે યોગ કરી રહ્યા છે. INS પર આયોજન કરવામાં આવ્યું છે અને સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો. અલગ અલગ રંગો આ યોગના, જેમ આપણે ગણતંત્ર દિવસ મનાવીએ છીએ અને આઝાદીનો પર્વ મનાવીએ છીએ, અને આ યોગ દિવસ પણ હવે તેમાં છેલ્લા 10 વર્ષમાં ઉમેરાઈ ગયો છે કે જ્યાં દેશભરમાં લોકો એક સાથે થઈને તેની ઉજવણી કરે છે. તમામ ભારતીયો કે જેનું યોગનું ખૂબ મહત્ત્વ છે,
પુરાણોથી લઈને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ વેદોમાં પણ યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વખતે તેનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં પણ કરે છે. ક્યાં કેવા રંગો છે, કેવા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે, સંદેશની આ ટીવી સ્ક્રીન પર સતત અમે આપને બતાવી રહ્યા છે. અમદાવાદથી લઈને INS સુધીની તમામ તસવીરો, દિલ્હી હોય, ગુજરાત હોય, યુપી હોય કે કોઈ પણ રાજ્ય, તમામ જગ્યાઓ પર ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વયં માટેનો આ યોગ, પોતાને નિરોગી રાખવા માટે યોગ અને લોકોને સાથે લઈને ચાલવા માટે શાંતિ પ્રદાન કરતા આસનો અને પ્રાણાયામ, તેનું મહત્વ સમજાવતા યોગના દિવસનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે. વાત માત્ર ભારત પૂરતી નથી, ભારતીય સીમાઓ ઓળંગીને પણ આ યોગ આજથી 10 વર્ષ પહેલા લોકો સુધી, સંયુક્ત રાષ્ટ્ર સુધી ભારતે પહોંચાડ્યો, જેનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. અને ત્યારબાદ 21 જૂન, કે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે, એટલે આ તસવીરો કે જે ભારતની અલગ અલગ જગ્યાની આપને બતાવી રહ્યા છે, આ જ રીતે દુનિયાભરમાં અલગ અલગ જગ્યાઓ પર યોગ દિવસને લઈને આયોજન કરવામાં આવ્યું છે. સ્વ અને સમાજ માટેનો યોગ, તે થીમ આપવામાં આવી છે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. અને તમામ જગ્યાઓ પર એ જ રીતે આયોજનો કરવામાં આવ્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં પહોંચશે, કે જ્યાં કાશ્મીરના દાલ લેકમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વાત કરીએ, કે જ્યારે વર્ષ 2014માં તે જાહેર થયું હતું, તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક થીમ આપી હતી અને એ જ રીતે દર વર્ષે તેમના દ્વારા થીમ આપવામાં આવે છે.